નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે લાસ્ટ ટોપિક પૂરો કર્યો હતો ઉદ્વિકાસની વાત કરતા હતા, એ ઉદ્વિકાસની અંદર આપણે આજે એક નવો ટોપિક લેવાનો છે. એ ટોપિક નું નામ છે આનુવંશિક જે અપવાદ જી છે એનો સિદ્ધાંત, ઉદ્વિકાસમાં આનુવંશિક અપવાદ નો સિદ્ધાંત. હવે આનુવંશિક અપવાદ નો સિદ્ધાંત છે શું, જોતા એવું લાગશે કે કોઈ બહુ મોટી વાત હશે, પણ જરાય ગભરાવાની જરૂર નથી, એવું કશું નથી. અગાઉ જે આપણે વાત કરી હતી સેમ ટુ સેમ એવી જ વાત છે. શું વાત છે? તો વાત કઈક આવી છે કે ભાઈ આ પર્ણલી છે, આ પાન છે, બરાબર. આ પર્ણલી અંદર બે પ્રકારના ભમરાની જાત વસે છે. એક ભમરા જે છે એ લાલ રંગના ભમરા છે, બરાબર છે ને. બીજા ભમરા જે છે કે વાદળી રંગના ભમરાની જાત છે. ભમરાની બે જાત, બે રંગના, એક વાદળી રંગના અને લાલ રંગના. હવે આ બંને ભમરાઓ જે છે, બરાબર, એ સરળતાથી કાગડાઓના ધ્યાનમાં આવી શકે, બરાબર. કારણ કે બેમાં એકનો રંગ એવો નથી કે લીલા પર્ણમાં છુપાઈ જાય, સંપાઈ જાય. એટલે કાગડાઓ જે છે સરળતાથી લાલ રંગના ભમરા અને વાદળી રંગના ભમરા બંને ભમરાનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે, બરાબર. હવે બને છે શું કે ભાઈ ઓમ જોવા જાય તો બંને જે કીટકો છે લાલ રંગના વાદળી, એ બેનું ઓલ ઓવર બેલેન્સેબલ ચાલતી હતી, જેને બરાબર જન્મનો સોરી એની જે જાતિ જે છે એની વસ્તી ઇક્વલી આવતી. હવે સંજોગોમાં બન્યું એવું કે એકવાર કોઈક હાથી જે છે એ હાથીનું પગ બરાબર છે આ પાંદડા ઉપર પડી, આ ઝાડ ઉપર પડી, તો શું બન્યું? તો બન્યું એવું કે હાથીનો પગ પડવાને લીધે થઈ ને આ લાલ રંગના જેટલા જે ભમરાઓ હતા એ લાલ રંગના ભમરાઓ મૃત્યુ પામે છે. તો લાલ રંગના ભમરાઓ મૃત્યુ પામ્યા તો વૈધા થયા, તો કે વાદળી રંગના ભમરાઓ, આ વાદળી રંગના ભમરાઓ જે છે એ ધીરે 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 વિકાસ પામે છે, બરાબર મિત્રો. તો આ જે છે અહીંયા જે કઈ પણ આ એક જાતિ લુપ્ત થઈ ગઈ, એક જાતિ બચી ગઈ, અથવા એક જાતિનું અસ્તિત્વ ટકી ગયું, એક જાતિ લુપ્ત થઈ ગઈ, બરાબર. તો શા માટે થયું? તો આ માટે કોઈ કુદરતી કારણો જવાબદાર નથી, બરાબર. આ માટે એક અપવાદરૂપ ઘટના એવી બની કે ભાઈ અપવાદની અંદર બન્યું એવું કે આના નસીબમાં આગળનું ભવિષ્ય નહોતું, જયારે વાદળી રંગના જે કીટકો હતા બાજુ એના નસીબમાં આગળનું ભવિષ્ય હતું. તો આ જે સિદ્ધાંત જે છે એને હું કહેવામાં આવે છે, એને કહેવામાં આવે છે આનુવંશિક અપવાદનો સિદ્ધાંત, બરાબર મિત્રો. તો પ્રશ્ન તરફ રૂખ કરીએ, આપણે જોવા જઈએ પ્રશ્ન. તો આપણો પ્રશ્ન કઈક આવો છે, અહીંયા ધ્યાન પ્રશ્ન છે કે ભમરાની વસ્તીમાં જે રંગ પરિવર્તન જે થાય છે એ રંગ પરિવર્તનના ઉદાહરણની મદદથી આનુવંશિક અપવાદનો સિદ્ધાંત આપણે સમજાવવાનું છે. આનુવંશિક અપવાદનો સિદ્ધાંત, તો આજે આનુવંશિક અપવાદનો સિદ્ધાંત આપણે સમજાવવાનો છે. કોની મદદથી સમજાવવાનું છે કે ભાઈ ભમરાની વસ્તી જે છે એ ભમરાની વસ્તીમાં જે રંગ પરિવર્તન જે છે એ રંગ પરિવર્તનનું આનુવંશિક અપવાદનો સિદ્ધાંત આપણે સમજાવવાનો છે, બરાબર છે. તો આપણે પહેલા મેં વાત કરી હતી એ પ્રમાણે આપણે અપવાદનો સિદ્ધાંત સમજાવીએ કે ભાઈ લાલ ભમરાની વસ્તી જે છે, લાલ ભમરાની વસ્તીમાં કે પ્રજનન દરમિયાન રંગ વૈવિધ્ય જોવા દરમિયાન રંગ વૈવિધ્ય સર્જાય છે, મતલબ રંગમાં વિવિધતા આવે છે,
એમાં એક બંગલો જે છે કેવો, તો એ કે વાદળી રંગનો છે. લાલ ભમરાની વસ્તી છે. લાલ ભમરાની વસ્તીમાં પ્રજનન દરમિયાન રંગમાં શું આવી જાય છે? વૈવિધ્ય એટલે વિવિધતા આવે છે. આ લાલ રંગના ભમરામાંથી એક ભમરો જે છે એ ભમરો કેવા રંગનો? એ કહેવાય તમારો એક ભમરો જે છે એ વાદળી રંગનો બને છે. બરાબર. આગળ વાત કરીએ આ ભમરાનો રંગ જે છે વાદળી, તો એ કે આ ભમરાનો રંગ એટલે કેવો રંગ? તો કે વાદળી રંગ જે છે એ, તો કે એ વાદળી રંગ ભમરાની જે સંતતિ છે એ તેની સંતતિમાં શું થાય છે? તો કે ભાઈ આનુવંશિક થાય છે. તેથી તો કે તેની સંતતિ જે છે તેની સંસ્કૃતિ વાદળી રંગની હોય છે. શું વાત કરી આપણે? વાત કરી કે ભાઈ લાલ રંગના ભમરા હતા, આ લાલ રંગના ભમરાની અંદર ભમરાની એક જાત જે છે બરાબર, કે લાલ રંગના ભમરાની અંદર ભમરાની એક જાત બરાબર કોઈ પણ કારણોસર વાદળી રંગની થઈ, વાદળી રંગની જે જાત જે છે વાદળી રંગના જે ભમરા જે છે એની સંતતિમાં આનુવંશિક થાય છે. તેથી સંતતિમાં કયો રંગ આપણને જોવા મળે છે? વાદળી રંગ આપણને જોવા મળે છે. હવે કાગડાની વાત કરીએ તો ભાઈ કાગડા જે છે એને તો બે રંગ દેખાય, લાલ રંગ એ દેખાય ને વાદળી રંગ એ દેખાય. તો એ વાત કહેવી કે કાગડા જે છે કાગડા તરીકે લાલ રંગના, કાગડા તરીકે લાલ રંગના અને બીજા છે તરીકે વાદળી રંગના, તરીકે ભમરા છે એ લાલ રંગના અને વાદળી રંગના ભમરાઓને તરીકે લીલા પર્ણોમાં શું કરે છે? તરીકે સરળતાથી ઓળખી શકે છે. સ્વાભાવિક છે એને સરળતાથી ઓળખી શકે તો એનો શિકાર કરી શકે છે, ઓળખી શકે છે અને તેનો શિકાર કરે છે, શિકાર કરી શકે છે. બે બેનો રંગ એવા છે કે જે કાગડા સરળતાથી જોઈ શકે, લાલ રંગના નહીં જોઈ શકે અને વાદળી રંગના જે છે ભમરા બે બે બંગલાને બરાબર છે તરીકે સરળતાથી ઓળખી શકે છે, સરળતાથી એનો બરાબર છે શિકાર કરી શકે છે. હવે બને છે શું? તો કે ભાઈ શરૂઆતમાં વસ્તીનું કદ જે છે એ કદ વધતું જાય છે, શરૂઆતમાં વસ્તીનું કદ વધતું જાય છે. તેમાં શું થઈ જાય છે કે વાદળી રંગના જે ભમરા છે એ ખૂબ કેવા હોય છે? ઓછા. અને લાલ રંગના ભમરા જે છે વધારે હોય છે. સ્વાભાવિક છે કારણ કે જૂની જે પેઢી છે એ લાલ રંગના ભમરાની છે, એટલે લાલ રંગના જે ભમરા જે છે એનું પ્રમાણ વધારે હોવાનું છે. જયારે વાદળી રંગના જે ભમરા જે છે એ વાદળી રંગના ભમરાનું પ્રમાણ કેવું હોવાનું છે? ઓછું હોવાનું હોય છે. બાજે હવે કહાનીમાં ટ્વિસ્ટ આવે છે. હવે શું થયું? નો ડાઉટ અત્યાર સુધી લાલ રંગના ભમરાની સંખ્યા વધારે હતી, હવે હાથીની એન્ટ્રી થાય છે કે અચાનક જ એક હાથી આવે અને હાથી આવીને પાંદડા ઉપર પગ મૂકી દે, એ પાંદડા ઉપર પગ મૂકે એમાં નસીબ જોગે લાલ રંગના ભમરાનું મૃત્યુ પામે છે. તો લીધા કોણ?
કે વાદળી રંગના ભમરા. આવી રીતે વાદળી રંગના ભમરાઓ જે છે એ આનુવંશિક બને છે. બરાબર, મેઇન વસ્તુ આટલી છે. હવે શું થાય છે કે આ સ્થિતિમાં મિત્રો એક વાર્તા હોય એના જેવું છે આ બધું. બરાબર, બહુ ઇઝી છે. તો એક આ સ્થિતિમાં એક હાથી ત્યાં આવે છે. હાથી અહીંયા આવે છે અને શું કરે છે? અને કે ભાઈ જે લીલા પર્ણોની, બરાબર, લીલા પર્ણોની જે ગીચ જાળી જે છે, એ ગીચ જાળીને શું કરી નાખે છે? કરી નાખે છે. એને લીધે શું થાય છે? ઘણા બધા ભમરા જે છે એ ભમરા મરી જાય છે. એવું નથી ખાલી લાલ ભમરા મરે છે, વાદળી રંગના ભમરા એ પણ મરે છે. બરાબર, પણ મોટા ભાગના ભમરા જે છે લાલ રંગના મરી જાય છે. આવી પરિસ્થિતિ ત્યારે અચાનક હાથી આવે છે ને લીલા પર્ણોની જે આ ગીચ જાળી છે એ ગીચ જાળીને વેર વિખેર કરી નાખે છે. એના લીધે શું થઈ જાય છે? એ જયારે વેર વિખેર કરે છે એને લીધે થાય તો તેમાં ઘણા બધા ભમરા જે છે મરી જાય છે. સંજોગો વસાત શું થઈ જાય? તો કે ભાઈ સંજોગો વસાત કેટલાક જે વાદળી રંગના ભમરા જે છે એ ભમરા બચી જાય છે. કોણ બચી જાય છે? કોઈ કે વાદળી રંગના ભમરા જે છે બચી જાય છે. અને આગળની વાત એ કીધી કે ભાઈ લીલા રંગના પર્ણોમાં વાદળી રંગની કોઈ અનુકૂળતા નથી. બરાબર, ભમરાની વસ્તી કે ધીમે ધીમે વધતી જાય છે, પરંતુ મોટા ભાગના ભમરા વાદળી રંગના હોય છે. જો વાત એમ આવી સંજોગોવશ શું થઈ જાય છે કે ભાઈ સંજોગોવશ કેટલાક વાદળી રંગના ભમરા જે છે એ વાદળી રંગના ભમરા બચી જાય છે. અમુક વાદળી રંગના ભમરાઓ જે છે બચી જાય છે. લીલા રંગના પર્ણોમાં વાદળી રંગની કોઈ અનુકૂળતા નથી. બરાબર, છતાં પણ વાદળી રંગ જે છે, બરાબર, મોટા ભાગના ભમરા વાદળી રંગના હોય છે એની અનુકૂળતા નથી. છતાં પણ આવું થયું, આવું થયું એના માટે જવાબદાર કોણ? એના માટે જવાબદાર છે અપવાદનો સિદ્ધાંત છે. અપવાદ સ્વરૂપે અમુક જે છે એ વૃદ્ધિ પામી જાય છે. બરાબર મિત્રો, ખાસ કહેવાનો જે તાત્પર્ય જે છે એ આ છે. અપવાદનો સિદ્ધાંત એ સમજાવે છે કે ખરેખર સંખ્યા વધારે હતી લાલ રંગની, પણ આ એક હાથીવાળી ઘટના વિના બાદ હવે જે સંખ્યા વધી છે એ સંખ્યા કોની છે? વાદળી રંગની વધારે હોય છે. તો આ આવું બન્યું, આવું અપવાદરૂપ બની શકે છે. બાકી એને અપવાદનો સિદ્ધાંત કહેવામાં આવે છે. બાજુ તો અહીંયા વાત જે આગળ વધારી તો વાદળી રંગના જે છે, બરાબર છે, વધારે જે છે વાદળી રંગના હોય છે. આ વાદળી રંગ જે છે એની વાત કરીએ ભાઈ, આ વાદળી રંગ પરિવર્તન એ રંગ પરિવર્તન અસ્તિત્વ માટે લાભદાયક નથી. તે માત્ર સંજોગો વસાત
થયેલી દુર્ઘટનાને કારણે આજે બેનો એ કોઈ લાભદાયક વસ્તુ નથી, પણ આ વસ્તુ જે છે એ સંજોગો વશ થયેલી દુર્ઘટના જે છે એ દુર્ઘટનાના કારણે થયેલી ઘટના છે. બરાબર, હકીકતમાં એવું કઈ પરિસ્થિતિ નથી કે વાદળી માટે અસ્તિત્વ એની માટે કોઈ લાભદાયક નથી, એવું કઈ પરિસ્થિતિ જ નથી કે લાભ વાદળી રંગના ભમરાવામાંથી ઉદભવ્યો વિકાસ પામે, પણ એવા સંજોગો આવ્યા એ સંજોગોને લીધે એ અસ્તિત્વમાં આવે છે. આગળ વાત કરીએ તો ભાઈ તેના દ્વારા શું થાય છે કે ભમરાની વસ્તીમાં જે વાદળી રંગ જે છે એ કેવું લક્ષણ છે, સામાન્ય લક્ષણ બને છે. મતલબ એમ કે હવે જે આપણને વસ્તી જોવા મળે છે એ વસ્તી મોસ્ટ ઓફ વાદળી રંગના ભમરાની જોવા મળે છે. આગળ વાત કરીએ કે આ કે નાની વસ્તીમાં કોઈ અકસ્માત ઉત્તર જીવિતતાના બરાબર ઉત્તર કે જીવિતતાના લાભ વગર પણ કોઈ પણ જનીનોની આવૃત્તિમાં ફેરફાર કરે છે. બરાબર, ને આ એક આનુવંશિક નો સિદ્ધાંત છે જે કોઈ પણ અનુકૂલન વગર ભિન્નતા ઉત્પન્ન કરી શકે. અહીંયા વાદળી રંગ એક સામાન્ય લક્ષણ બની ગયું. વાત એ એવી કે ભાઈ નાની વસ્તી જે છે નાની વસ્તીમાં કોઈ અકસ્માત ઉત્તર જાય ઉત્તર જીવિતતાના લાભ વગર કોઈ પણ જનીનોને આવૃત્તિમાં ફેરફાર કરે છે અને આ એક આનુવંશિક અપવાદનો સિદ્ધાંત છે. કેવા એ માંગે છે કે ભાઈ કોઈ એવો અકસ્માત બને એ અકસ્માત જે છે એ અન્ય કોઈ પણ જાતિ જે છે અન્ય કોઈ પણ રંગના કીટકો માટે કે જે છે એના જનીનોની આવૃત્તિ જે છે આવૃત્તિમાં ફેરફાર કરી દે છે. આ ઘટનાને લીધે એક જાતિના જનીનોની સંખ્યા ઘટે છે, એકની સંખ્યામાં વધારો થાય છે. આ એક આનુવંશિક અપવાદનો છે સિદ્ધાંત છે જે કોઈ પણ અનુકૂલન વગર મતલબ એના અનુકૂળ આવા જેવી પરિસ્થિતિ ન હોય છતાં પણ બરાબર એ જાતિને એની સંખ્યા એના અસ્તિત્વમાં વધારો કરી દે છે. બરાબર મિત્રો, આ આખો ટોપિક હમણાં કહ્યું હતું કે ભમરાની વસ્તીમાં રંગ પરિવર્તન. બરાબર, વ્યવસ્થિત એકવાર જોઈ લે કે આખો ટોપિક ભમરાની વસ્તીમાં રંગ પરિવર્તન વાળો. ચાલો હવે આપણે લઈએ નેક્સ્ટ, એના પછીનો પ્રશ્ન જે આવે છે ભમરા જે છે બરાબર
તો એ કે એ બંગાળની વસ્તીમાં તો કે ખોરાકની પ્રાપ્યતાને લીધે ભિન્નતા આવે છે. તો આ જે ભિન્નતા જે છે એ ભિન્નતા તો કે આનુવંશિકતા કહેવાય કે ન કહેવાય એ આપણે સમજાવવાનું છે. ખોરાકની પ્રાપ્યતાના આધારે જે ભિન્નતા આવી આ ભિન્નતાને આપણે આનુવંશિક કહેશું કે નહીં. તો સીધો સિમ્પલ આપણે જ વાત કરીએ, દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે, કોઈ સજીવ છે, એને થોડા દિવસ સુધી જમવાનું તમે ના આપો તો સ્વાભાવિક છે માયકાંડ વધી જાય, મરણ વધી જાય, શરીર ઘટી જાય, વજન ઘટી જાય, હા ને? તો એવું થાય છે. એનો મતલબ એવો નથી કે એ વ્યક્તિ માયકાંડ મરેલો થયો તો એના આવનારી પેઢી પણ એવી થશે એવું નથી. હૃષ્ટપુષ્ટ શરીર ધરાવતા વ્યક્તિને પણ થોડાક દિવસ સુધી જમવાનું ન મળે મિત્રો, એ એવા નહીં. એનો મતલબ એવું નથી કે એની પેઢી પછી એના જેવી થશે નહીં. જો માની લ્યો કે એની પેઢીને સારું જમવાનું સારું ફરી એ વ્યક્તિને ફરીથી સારું જમવાનું સારું ખોરાક મળે તો એ ફરીથી પાછો પેલા જેવો હૃષ્ટપુષ્ટ થઈ જાય. આપણે જોઈએ છીએ આપણે જયારે બીમાર પડીએ છીએ ત્યારે આપણું શરીર ઘટી જાય છે, ફરીથી પાછા તંદુરસ્ત થઈ જાય છે, શરીરમાં વધારો થઈ જાય છે, સારું શરીર થઈ જાય છે. તો આ જે ભૂખમરાને લીધે થઈ ને જે કંઈ પણ ફેરફાર આવે છે એ ફેરફાર આપણા પ્રજનન કોષોને અસર કરતા નથી. એ ફેરફાર આપણા દૈહિક કોષોને અસર કરે છે, આથી એ આનુવંશિક બનતા નથી, આવનારી પેઢીમાં ઉતરી આવતા નથી. એ જે તે પેઢી પૂરતા જ મર્યાદિત રહે છે, સીમિત રહે છે. બરાબર મિત્રો? તો પ્રશ્ન લખીએ આપણે. પ્રશ્ન છે કે ભમરાની વસ્તીમાં ભમરા જે છે એ ભમરાની વસ્તીમાં ખોરાકની પ્રાપ્યતા કેવી રીતે ભિન્નતા પ્રેરે છે, ભમરાની વસ્તીમાં ખોરાકની પ્રાપ્યતા કેવી રીતે ભિન્નતા પ્રેરે છે? પેલો હા સમજા બરાબર. પહેલી વસ્તુ શું તે આનુવંશિકતા છે કે નથી તે સમજાવો. ભમરાની વસ્તી જે છે ભમરાની વસ્તીમાં જે ખોરાકની પ્રાપ્યતા જે છે એને લીધે થઈને જે ભિન્નતા આવે છે આ ભિન્નતા આનુવંશિક છે કે નહીં આપણે સમજાવવાનું છે. કે ભાઈ લીલા પર્ણો વાળી જે ગીચ જાડીમાં ભમરાની વસ્તી જે છે એ ભમરાની વસ્તીમાં વધારો શરૂ થાય છે. તો પેલા શું વાત આવી હતી કે ભાઈ લીલા પર્ણો લીલા છે બરાબર, લીલા પર્ણો વાળી જે ગીચ જાડી છે, લીલા પર્ણો વાળી તું કે ગીચ જાડીમાં ભમરાની તું કે જે વસ્તી છે એ ભમરાની વસ્તીમાં વધારો શરૂ થાય છે. બરાબર આગળ કીધું કે આ જે વધારો શરૂ થયો બરાબર તો એ કે જાડીઓ જે છે જાડીઓમાં વનસ્પતિ છે એ તરીકે જાડીઓમાં વનસ્પતિનો રંગ સોરી વનસ્પતિ જાડીઓમાં વનસ્પતિ જે છે એ વનસ્પતિને તરીકે એક રોગ લાગુ પડે છે. તો સ્વાભાવિક છે જે લીલા પર્ણો હતા જે જાડીઓ તેમાં રોગ લાગુ પડી ગયો, રોગ લાગુ પડી ગયો સ્વાભાવિક છે કે ભાઈ હવે પર્ણ લીલા નહીં છે, પર્ણો જે છે એની સંખ્યામાં એની જે શક્તિ જે છે એમાં ઘટાડો થઈ જશે. એટલે જો પર્ણો જો નબળા પડી જાય તો સ્વાભાવિક છે એને ખાનારા જે કીટકો જે છે એના ઉપર એની અસર થવાની છે. પછી કે જાડીઓ જે છે એ જાડીઓની વનસ્પતિને શું થઈ જાય છે, રોગ લાગુ પડે છે. અને ભમરા જે છે કે ભમરાઓના ખોરાક માટે શું થઈ જાય છે તો કે પર્ણો
હમણાંઓના ખોરાક માટે પરણો કહેવાતી જાય છે, ઓછા થઈ જાય છે. પરણોની સંખ્યા ઘટી ગઈ, કારણ એ છે કે એમાં શું લાગુ પડી ગયું કે ભાઈ રોગ લાગુ પડ્યો, એ રીતે ભમરાઓ જે છે એ ભમરાઓનો જે ખોરાક હતો એ ખોરાકમાં શું થઈ જાય છે, ઘટાડો થઈ જાય છે. પરિણામે શું થાય તો કે સ્વાભાવિક છે, જમવાનું ઓછું મળે. તો કે પરિણામે જે ભમરા જે છે બરાબર, એ ભમરાને તો કે અલ્પ પોષણ, અલ્પ પોષણ પ્રાપ્ત થાય છે. ભમરાને પૂરું પોષણ પ્રાપ્ત નથી થતું, અલ્પ પોષણ પ્રાપ્ત થાય છે. જેથી શું થાય તો કે ભમરા જે છે એ ભમરાના સરેરાશ જે જીવભાર છે એ સરેરાશ જીવભાર એટલે એમ કહી શકાય કે ભમરાના શરીરના વજનમાં શું થઈ જાય છે મિત્રો, તો કે ઘટાડો થઈ જાય છે. ભમરો જે છે ભમરાના જીવભારમાં ઘટાડો થાય છે. શા માટે તરીકે જાળીઓમાં રોગ લાગુ પડ્યું, ખોરાક ઓછો મળે, એ હોય કે આપણે ખોરાક ઓછો મળે, વ્યવહારિક વસ્તુ છે. આપણા જીવભારમાં એટલે વજનના દેખાવમાં બરાબર શું થઈ જાય છે, ઘટાડો થઈ જાય છે. હવે તો આ ભિન્નતા જે છે, આ જે જીવભારમાં ઘટાડો થયો, આ ભિન્નતા આનુવંશિક નથી. શા માટે આનુવંશિક નથી, એનું કારણ એ છે ભાઈ કે ભમરાના વજનમાં જે ઘટાડો થયો, ઘટાડા માટે જવાબદાર જો કોઈ પરિબળ હોય તો એ ઘટાડા માટે જવાબદાર પરિબળ તો એ કે જે પરણોજી છે એ પરણોની સંખ્યામાં થતો ઘટાડો છે, નહીં કે એના જનીનમાં થયેલો ફેરફાર. જનીનમાં કોઈ ફેરફાર થયો હોય તો એ આનુવંશિક નહીં. અહીંયા કે ભિન્નતા કેવી રીતે પ્રાપ્ત થઈ સમજાવો, શું તે આનુવંશિકતા છે, તેનો જવાબ આપણે આપી દીધો કે ના ભાઈ આ વસ્તુ જે છે એ આનુવંશિક નથી. બરાબર, તો એક આનુવંશિક નથી. ભમરાવાળા તેમના જીવનકાળ દરમિયાન ભૂખમરા જે છે ઉકાન નથી, એનું કારણે તે સમજાવીએ આપણે. તો વાત એમ થાય છે કે ભાઈ ભમરા જે છે એમ તો કે ભમરાવાળામાં તો કે તેમના જીવનકાળ દરમિયાન ભમરાઓને તેમના જીવનકાળ દરમિયાન ભૂખ મરા કે જ્યાં ભૂખમરો છે અથવા જે કુપોષણ એટલે કે પોષણનો અભાવ છે ભૂખમરો કે પોષણના અભાવે શરીરના જીવભારમાં ઘટાડો બરાબર ઉપાજિત લક્ષણ છે. કેવું લક્ષણ છે કે ઉપાજિત લક્ષણ છે, તેનાથી ડીએનએમાં કોઈ ફેરફાર જે છે એ થતો નથી. પેલા આનુવંશિક નથી, શા માટે નથી એનું કારણ આપણે દર્શાવી કે ભાઈ જયારે જે ભૂખમરો થાય છે એટલે કે ઓછો ખોરાક મળે કે કુપોષણ મળે, બરાબર છે, સોરી ખોરાક ઓછો મળે, પોષણનો અભાવ હોય, એને લીધે થઈને જે વજનમાં ઘટાડો થઈ, વજનનો ઘટાડો જે છે જીવભારમાં ઘટાડો કરે, શરીરમાં ઘટાડો કરે એ વાત સાચી છે, પરંતુ એને લીધે જે ડીએનએ છે રંગસૂત્રના ડીએનએ જનીનો જે છે એ રંગસૂત્રના જનીનો કે ડીએનએમાં કોઈ પણ પ્રકારનું ફેરફાર કરતું નથી, બરાબર છે, સ્વાભાવિક છે, ફેરફાર ન કરે તો આપણે શું કહી શકીએ, તેથી આ લક્ષણ જે છે એ લક્ષણ આનુવંશિક નથી. તે સમજાવ હું કામ નથી કે ભાઈ ડીએનએમાં કોઈ ફેરફાર કરતો નથી, આ તે આ લક્ષણ જે છે આનુવંશિક નથી. બરાબર, હજી એની સમજૂતી આગળ આપીએ તો કે ભાઈ એવું બનશે કે કેટલાક સમયગાળા દરમિયાન ભાઈ
કેટલાક સમયગાળા બરાબર દરમિયાન જે ભમરા છે એ ભમરાની વસ્તીમાં ઘટાડો થાય છે બરાબર, પણ એ કેટલીક પેઢીમાં જળવાઈ રહે છે. શા માટે? કારણ કે જેવો સારો સમય આવશે, વરસાદ થશે, વનસ્પતિમાંથી રોગ દૂર થઈ જશે, પર્ણો લીલા થઈ જશે બરાબર. એટલે પર્ણોની લીલા લે ને ભમરાની લીલા લે, પણ ક્યારે? જયારે સારો અનુકૂળ સમય આવે ત્યારે. બરાબર. આપણે કેટલાક સમય દરમિયાન ભમરાની વસ્તીમાં ઘટાડો થાય છે, પણ કેટલીક પેઢીમાં આ જે ઘટાડો છે એ જળવાઈ રહે છે. આ ઉપરાંત તો હું વાત બીજી કરી શકીએ તો એ કે ભાઈ આ ઉપરાંત શું કહી શકીએ આપણે? આ ઉપરાંત જ્યારે જે વનસ્પતિજી છે એ વનસ્પતિઓમાં રોગ દૂર થાય છે, રોગ દૂર થાય છે બરાબર છે. ખોરાકની જે પર્યાપ્ત માત્રા પ્રાપ્ત બને છે ત્યારે ભમરા જે છે બરાબર, એ ભમરા તેમના અપેક્ષિત જીવભાર જે છે એ જીવભાર મેળવે છે બરાબર. અને ત્યાર પછી પેઢીઓમાં વધારે જીવભારો ધરાવતા ભમરા આવ્યો છે, પેઢો સંચાર છે, ઉત્પન્ન થાય છે, જન્મ લે છે. વાત એવી તો કે ભાઈ જેવો મેં હમણાં જ વાત કરી કે કેટલાક સમયગાળા દરમિયાન ભમરાની વસ્તીમાં ઘટાડો થાય, પરંતુ અમુક પેઢી સુધી જળવાયો રહે છે. આગળ શું થશે? જયારે વસ્તી વનસ્પતિ માંથી રોગ દૂર થઈ જશે અને પર્યાપ્ત એને ખોરાક મળી જશે બરાબર, પાછું હતું એવું જીવભાર પ્રાપ્ત કરી રહ્યો છે. આ જીવભાર જે છે એના પછી જે આવનારી પેઢીઓ છે એમાં એ સર્જાય છે, જોવા મળે છે. મિત્રો, સિમ્પલ વાત એટલી છે કે આ ચીજ આનુવંશિક નથી. શા માટે આનુવંશિક નથી? કારણ કે ભાઈ ભમરાને જયારે ખોરાક નતો મળતો તો એના જીવભારમાં ઘટાડો આવી ગયો, નો ડાઉટ. થોડાક સમય સુધી એમ ચાલ્યું બરાબર, કારણ કે પાનખર રૂટીન બધા પાન કરી જાય બરાબર, તો ભમરા પૂરો ખોરાક ના મળે, સુપરજન જીવભારમાં ઘટાડો આવી જાય. તો ત્યારના પછી ભમરા પછી એક બે પેઢી એવી આવે કે જેની અંદર જીવભારમાં ઘટાડો ફરીથી માની લો ચોમાસું એવું લીલાતરી આવી ગઈ બરાબર, રોગ બધા દૂર થઈ ગયા, ફરીથી ભમરાઓનો પૂરેપૂરો ખોરાક મેળવ્યો બરાબર છે. જેવો ખોરાકમાં વધારો થયો સ્વાભાવિક છે અને જીવભાવમાં પણ શું થઈ જાય છે? વધારો થઈ જાય છે. જીવભાવમાં વધારો થઈ જાય બરાબર, ફરીથી બરાબર છે, તો એ કે નવી પેઢી જે ઉત્પન્ન થાય એના જીવભાવમાં વધારો જોવા મળે છે બરાબર છે. હવે એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. અહીંયા મિત્રો ભમરાના પ્રશ્નો જેટલા છે મસ્ત, એ ત્રણે ત્રણ પ્રશ્નો પૂર્ણ થઈ ગયા બરાબર. ને ત્રણે ત્રણ પ્રશ્નો પૂરા થયા બાદ હવે એના અનુસંધાને જે ટૂંકા પ્રશ્નો આવતા હોય બરાબર એ આપણે જોઈ લઈશું આગળ. હવે એના પછીનો જે આપણો પ્રશ્ન આવે છે બરાબર છે, એની અંદર બે પ્રશ્નો આપણે લઈ લઈએ. એક જી છે એ છે ઉપાધિક લક્ષણ, બીજું છે આનુવંશિક લક્ષણ. ઉપાર્જિત લક્ષણ અને આનુવંશિક લક્ષણ, જે લક્ષણો શીખેલા હોય તે લક્ષણો ઉપાર્જિત લક્ષણો કહેવાય. આવા લક્ષણો જે છે વારસાગમન પામતા નથી. હું એક સિમ્પલ ઉદાહરણ આપી દઉં. દાખલા તરીકે
તો કે ભાઈ માતા પિતા જે છે અથવા કોઈ પણ એક બરાબર એને તરતા આવડતું હોય અથવા એને જર્મન ભાષા બોલતા આવડતું હોય તો એનો મતલબ એ નથી કે એની જે સંતતિ જે છે એ સંતતિને આપમેળ આ બે વસ્તુ આવડી છે નહીં. કારણ કે એ કેવું લક્ષણ છે, શીખેલું લક્ષણ છે, એને ઉપાધિક લક્ષણ કહેવાય. આ લક્ષણ જે છે એ ડીએનએ ના જે જનીન છે એ જનીન પર કોઈ અસર કરતું નથી. આવું જનીન જે છે, સોરી આવું જે લક્ષણ છે એ આનુવંશિક પણ થતું નથી. આવું લક્ષણ આનુવંશિક નહીં થાય. કારણ કયું લક્ષણ છે? શીખેલું લક્ષણ છે, જેને ઉપાધિત લક્ષણ બરાબર. આનુવંશિક લક્ષણ એટલે શું? એવા લક્ષણો કે જે લક્ષણો ડીએનએ જે છે એના જનીન પર અસર કરે બરાબર. તો ડીએનએ ના જનીન પર અસર કરે એવા લક્ષણ કયા લક્ષણ કહેવાય આનુવંશિક? આપણે પ્રશ્ન ભણી ગયા ભમરા. દાખલા તરીકે ભાઈ લીલા પર્ણો જે છે એ લીલા પર્ણોમાં બધા ભમરા કેવા રંગના હતા? કે લાલ રંગના. લીલા પર્ણોમાં લાલ રંગના ભમરા હતા. હવે કોઈ પણ કારણોસર આ લાલ રંગમાંથી જે ડીએનએ માં ફેરફાર થયો ને ડીએનએ માં ફેરફાર થવાને લીધે એ ભમરો જે છે એ લાલની જગ્યાએ લીલા રંગનો થયો બરાબર. તો એની આવનારી જે પેઢી જે છે એ આવનારી પેઢી પણ કેવા રંગની થઈ? તો એ કે લીલા રંગની થઈ. શા માટે? કારણ એ છે કે એમાં ફેરફાર કરે છે, એના ડીએનએ માં ફેરફાર કરે છે. તો ડીએનએ માં જે ફેરફાર થાય એ ડીએનએ માં થતા ફેરફાર જે છે એને કયું લક્ષણ કહેવાય? આનુવંશિક લક્ષણ કહેવાય. પણ જે ફેરફાર ડીએનએ માં ન થાય બરાબર, ફક્ત દૈહિક કોષોમાં ફેરફાર થાય, બાહ્ય ઘટકમાં ફેરફાર થાય, એવા ફેરફાર થાય એવા લક્ષણોને આ ઉપાધિક લક્ષણો કહે છે બરાબર. મિત્રો હવે આપણે આ બે પ્રશ્નો લઈ લઈએ, એક ઉપાધિક લક્ષણો અને બીજું છે આનુવંશિક લક્ષણો. તો ઉપાધિક લક્ષણો કોને કહેવાય? જરા જો બરાબર કયો પ્રશ્ન બને કે ઉપાધિક લક્ષણ અથવા ટૂંકનો જ લખો ઉપાધિક લક્ષણો. ઉપાધિક લક્ષણો મિત્રો શીખેલા લક્ષણો પણ કહી શકીએ બરાબર. ઉપાધિક લક્ષણો કયા લક્ષણો કહી શકીએ? શીખેલા લક્ષણો કહી શકીએ છીએ. તો ઉપાધિત લક્ષણોની પેલા આપણે વ્યાખ્યા આપી દઈએ. તો વ્યાખ્યા શું બને? તો એ કે સજીવોના જે લક્ષણો, સજીવોના જે લક્ષણો કે પર્યાવરણ જે છે એ પર્યાવરણ સાથેની જે આંતરક્રિયા છે એ પર્યાવરણ સાથેની આંતરક્રિયાથી બરાબર કે વિકસાવાયા હોય તે આનુવંશિક હોતા નથી. કે આનુવંશિક હોતા નથી. આથી તેને ઉપાધિક લક્ષણો કહે છે. સજીવોના જે લક્ષણો કે જે પર્યાવરણ જે છે એ પર્યાવરણ સાથેની એટલે આંતરક્રિયાથી વિકસાવાયા હોય બરાબર. પર્યાવરણ સાથે પ્રતિક્રિયા કરવાથી વિકસાય હોય એવા લક્ષણો કે જે આનુવંશિક હોતા નથી. મતલબ એની પછીની પેઢીમાં ઉતરી દાખલા તરીકે મેં કીધું પ્રમાણે મમ્મી પપ્પા કોઈ પણ એક અથવા બંનેને તરતા આવડતું અથવા જર્મન ભાષા બોલતા આવડતું હોય અથવા મમ્મીને કુકિંગ કરતા આવડતું હોય બરાબર છે. આ જે વસ્તુ જે છે એની સંતતિમાં ઉતરી આવશે નહીં, તરત જન્મજાત નહીં ઉતરી આવે. કારણ શું છે? કારણ એ છે કે ભાઈ એ પર્યાવરણ સાથેની આંતરક્રિયાથી વિકસાવ અથવા પર્યાવરણને સાથે રહેવા માટે તમે જર્મનમાં દાખલ મમ્મી પપ્પા જર્મનમાં રહેતા હોય જસ્ટ વાત છે તો એ જર્મનમાં રહેવા માટે જર્મન ભાષા બોલવી પડે, શીખવી પડે. તો એ પર્યાવરણ સાથેની આંતરક્રિયા દ્વારા એ વિકસાવેલી છે. તો આ વસ્તુ જે છે આનુવંશિક હોતી નથી.
આથી તે એની આવનારી પેઢી જે છે એમાં ઉતરી આવતી નથી. બરાબર, આથી આવા લક્ષણોને કેવા લક્ષણો કહેવાય? ઉપાજિત લક્ષણો. માની લ્યો કે આવનારી પેઢીમાં ઉતરી આવતી હોત તો એને ઉપાજિત લક્ષણ ન કહેવાય. તો આપણે એને કયું લક્ષણ કે આનુવંશિક લક્ષણ કહેવામાં આવે છે. હવે આગળ વાત કરીએ તો કે ભાઈ આ ઉપાજિત લક્ષણોની વાત કરીએ તો કે દૈહિક જીવ છે એ દૈહિક પેશીઓમાં થનારા જે પરિવર્તન છે એ પરિવર્તન જે લિંગી કોષ છે એ લિંગી કોષોના ડીએનએ લિંગી કોષોના ડીએનએ માં દાખલ થઈ શકતા નથી. હવે દેહી કોષ જે છે એમાં જે ફેરફાર જે થાય એના લૈંગિક કોષ આપણે ભણી ગયા છે મિત્રો, બરાબર છે. લૈંગિક કોષ કોને કહેવાય? બરાબર, તો એક લૈંગિક કોષો જે છે એની અંદર આ ફેરફાર જે છે એ ફેરફાર જે છે દાખલ થઈ શકતા નથી. કોઈ વ્યક્તિ જે છે એના જીવન કાળ દરમિયાન જે અનુભવ પ્રાપ્ત કરે એ અનુભવ જે છે એ અનુભવ એની સંતતિમાં તો કે વહન પામતા નથી. બરાબર, તો શું વાત કરીએ કે ભાઈ કોઈ વ્યક્તિ જે છે કે કોઈ વ્યક્તિના તો કે જીવન કાળ જે છે એ જીવન કાળમાં પ્રાપ્ત કરેલા જે અનુભવ છે એ પ્રાપ્ત કરેલા અનુભવ કે સંતતિ જે છે એ સંતતિમાં વહન પામતા નથી અને ઉર્ધ્વ વિકાસમાં બરાબર અગત્યના નથી. કે ભાઈ એ જે છે એ ઉર્ધ્વ વિકાસ ઉત્તરોત્તર વિકાસ કરવા માટે પણ મહત્વના બનતા નથી. કારણ શું છે? કારણ એ છે કે પર્યાવરણ સાથે આંતરક્રિયાથી વિકાસ પામેલા છે માટે. હવે સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ દાખલા તરીકે આપણે જે ટેક્સ્ટબુકમાં જે ઉદાહરણ જોઈ ગયા તે ઉદાહરણ લઈ લઈએ કે ખોરાક જીવ છે કે પોષણ જીવ છે એ ખોરાક કે પોષણના અભાવે જે ભમરા છે એ ભમરાના શરીરના જીવભારમાં ભમરાના શરીરના જીવભારમાં શું થાય છે કે ઘટાડો થાય છે. બરાબર, કે ભાઈ ખોરાક અથવા પોષણનો અભાવ છે એ અભાવને કારણે ભમરાના શરીરના જીવભારમાં ઘટાડો થાય છે. બરાબર છે, અને પોષણ જે છે એ પોષણના અભાવને કારણે બરાબર છે ઓછો જેવો ભાર જીવ છે એ ઓછો જેવ ભાર વાળા કે ભમરાનું આ લક્ષણ એની સંતતિ જીવ છે એ સંતતિમાં વારસાગત અથવા કે આનુવંશિક થતું નથી. કે ભાઈ તમે જે ભમરા જીવ છે ભમરાના વજનમાં આપણે અગાઉ પ્રશ્ન આવી ગયો છે કે ભાઈ રોગચાળો આવ્યો એને લીધે તે ભમરાના વજનમાં ઘટાડો થયો. અગાઉનો પ્રશ્ન છે કે ભમરાના વજનમાં જે ઘટાડો થઈ ગયો તો એ ભમરાના વજનમાં થયેલો ઘટાડો જે છે એ ઘટાડો આનુવંશિક બનશે નહીં. બરાબર, આ જે આવેલું ઉદાહરણ છે એ છે. બીજું એક ઉદાહરણ લઈએ કે ભાઈ ઉંદર જે છે બીજું એક ઉદાહરણ તરીકે તો કે ઉંદરોની શું તો કે પૂંછડી જે છે એ પૂંછડીને કેટલીક પેઢીઓ સુધી
જોઈ કે શસ્ત્રક્રિયા દ્વારા ઉંદરો જે છે ઉંદરની પૂંછડીને કેટલીક પેઢીઓ સુધી શસ્ત્રક્રિયા દ્વારા કાપીને દૂર કરવામાં આવે પરંતુ પૂંછડી જી છે એ પૂંછડી વગરની સંતતિ પ્રાપ્ત થતી નથી. પૂંછડી વગરની સંતતિ પ્રાપ્ત નહીં થાય. તમે અમુક પેઢીઓ સુધી ઉંદર જે છે ઉંદરની પૂંછડીને કાપી નાખવામાં આવે બરાબર, છતાં પણ પૂંછડી વગરની સંતતિ જે છે પ્રાપ્ત થશે નહીં. શા માટે? કારણ કે એ એના કયા કોષોને અસર કરે છે? દેહિક કોષોને અસર કરે છે. એના પ્રજનન કોષો જે છે એના ડીએનએ ઉપર અસર કરતી નથી. આ તે સ્વાભાવિક છે, આના પછીની પેઢીઓમાં ઉતરી આવશે નહીં. બરાબર, તો એ કે પ્રાપ્ત થતી નથી. તો હવે એનું કારણ દર્શાવે શા માટે આવું થાય છે. કારણ કે પૂંછડી જે છે એ પૂંછડી કાપવાથી જે જનન કોષ છે એ જનન કોષોના જે જનીન છે એ જનન કોષોના જનીન પર કોઈ પ્રભાવ પડતો નથી. જનન કોષોના જનીન ઉપર કોઈ પ્રભાવ પડતો નથી. આથી આનુવંશિક થતા નથી. આ ઉપરાંત હજી તો આપણે એક ત્રીજું ઉદાહરણ આપી દઈએ. તો એ કે ભાઈ, દાખલા તરીકે તો એ કે માનવીને તો એ કે તરવું, જર્મન ભાષા બોલવી, બરાબર, આ ઉપરાંત રોલર સ્કેટિંગ પર સરકવું, રોલર સ્કેટ પહેરી સરકવું વગેરે આનુવંશિક થતું નથી. મતલબ એમ કે આ બધા લક્ષણો એની એના પછીની પેઢીઓ જે છે એના પછીની પેઢીઓમાં ઉતરી આવતા નથી. જો શું વાત કરી, વાત કરી આ ઉપાજિત લાક્ષણિકતા સજીવન એવા લક્ષણો જે પર્યાવરણ સાથે આંતરક્રિયાથી વિકસે છે જે આનુવંશિક થવાના નથી. મતલબ એની આવનારી પેઢી જે છે એની અંદર ઉતરી આવવાના નથી. બરાબર, એની વાત કરી કે ભાઈ શા માટે આવું થાય છે? કારણ કે એના દેહિક કોષો ઉપર અસર કરે છે, એના પ્રજનન કોષો ઉપર અસર કરતો નથી. હા, પ્રજનન કોષો ઉપર અસર કરવાની પેઢીમાં ઉતરી આવે. વાત કરી પ્રમાણે કે લાલ રંગના ભમરા જે છે એના ડીએનએમાં ફેરફાર થયો અને એ લીલા રંગના થઈ ગયા તો સ્વાભાવિક છે એના પછી આવનારી પેઢીઓ જે છે એ લીલા રંગની બની જાય છે. કારણ કારણ સિમ્પલ વસ્તુ છે મિત્રો, કારણ કે કેનામાં અસર કરે છે એના ડીએનએ ના જનીનો પર અસર કરે છે. આનુવંશિક લક્ષણો કોને કહેવાય? બરાબર, તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈ લઈએ. આનુવંશિક લક્ષણો એવા લક્ષણો કે જે હવે એના પછીની પેઢીમાં જોવા મળવાના છે એવા લક્ષણો આનુવંશિક લક્ષણો કહેવાય. તો હવે વાત કરીએ એની વ્યાખ્યાની પહેલા આનુવંશિક લક્ષણો કોને કહેવાય? કે ભાઈ સજીવોના જે લક્ષણો સજીવોના જે લક્ષણો પિતૃ એટલે પિતાજી છે માતા પિતા બંને કહી શકાય એ પ્રજનન કોષોના ડીએનએ માં પ્રજનન કોષોના ડીએનએ માં ફેરફાર થવાને કારણે અસ્તિત્વમાં આવે છે.
અસ્તિત્વમાં આવતા હોય તો આવે છે તેને આનુવંશિક લક્ષણો કહે છે. જો વાત એ જાય છે કે સજીવોના જે લક્ષણો જે પિતૃના પ્રજનન કોષોના ડીએનએ જે છે એ પિતૃના પ્રજનન કોષોના ડીએનએ માં ફેરફાર થવાને કારણે અસ્તિત્વમાં આવતા હોય. અહીંયા વાત એની દીધી હતી, વળી એ કહું છું કે ભાઈ એના પ્રજનન કોષો જે છે એના ડીએનએ જે છે એમાં ફેરફાર થાય છે, સ્વાભાવિક છે. આવા લક્ષણોને આનુવંશિક લક્ષણો કહેવામાં આવે છે કારણ કે આ જે છે એના પિતૃમાંથી એના આવનારી જે પેઢી છે આવનારી જે સંતતિઓ છે એમાં લક્ષણો વહન પામવાના છે. કા એના પહેલા એની વ્યાખ્યા એવી. નેક્સ્ટ આગળ વાત કરીએ તો કે ભાઈ પિતૃ સજીવો જે છે કે પિતૃ સજીવોના જે જનન કોષો જે છે નરજન્યુ અને માદા જન્યુ કોષો જનન કોષો કહેવાય, શુક્રકોષ અંડકોષ જનન કોષો કહેવાય. એ જનન કોષો જે છે જનન કોષોના જનીનોમાં શું થઈ જાય છે ફેરફાર. જનન કોષોના જનીનોમાં ફેરફાર થાય અને પ્રજનન જે છે એ પ્રજનનની ક્રિયા દ્વારા બરાબર છે ક્રિયા દ્વારા શું થાય છે કે આ ફેરફાર જે છે એ ફેરફાર પામેલા જે જનીન છે એ જનીન એ ફેરફાર પામેલા જે જનીન છે એ જનીન તેમની જે સંતતિ છે એ સંતતિ ને મળે છે. પરિણામે આ લાક્ષણિકતા જે છે એ લાક્ષણિકતા પેઢી દર પેઢી વારસાગત બને છે. પિતૃ જે છે પિતૃ સજીવો જે છે એના જનન કોષો જે છે જનન કોષોમાં એના જનન કોષોના જનીનો છે શુક્રકોષ અંડકોષ છે એના જે જનીનો છે જનીનો ડીએનએ નો ખંડ ડીએનએ ટુકડો એમાં ફેરફાર થાય છે. સ્વાભાવિક છે પ્રજનન ક્રિયા દ્વારા એની આવનારી પેઢી જે છે એ પ્રજનન ક્રિયા દ્વારા આ ફેરફારો જે છે પ્રજનન ક્રિયા દ્વારા એની સંતતિમાં મળે છે સ્વાભાવિક છે. તો આ જે છે લક્ષણો પેઢી દર પેઢી જે છે એ વારસા ગમન પામે છે બરાબર. આ એક પેઢીમાંથી આ લક્ષણો છે બીજી પેઢીમાં જોવા મળે છે. દાખલા તરીકે આપણે કેવું હોય તો આપણે જે હમણાં ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ લીલા રંગના લીલા રંગના જે પર્ણો છે એ લીલા રંગના પર્ણો પર વસવાટ કરતા જે લાલ રંગના ભમરા જે છે લીલા રંગના પર્ણો પર વસવાટ કરતા કે લાલ રંગના ભમરા છે બરાબર છે. આ લાલ રંગના જે ભમરા છે લાલ રંગ માટે જવાબદાર જે જનીન છે એ જનીનમાં શું થઈ જાય છે ફેરફાર. એ જનીનમાં ફેરફાર થતા કેવા રંગના કે લીલા લીલા રંગના જે ભમરા જે છે એ લાલ રંગના જે લાલ રંગના જવાબદાર જે છે લાલ રંગ માટે જવાબદાર જમીન છે એ જમીનમાં ફેરફાર થતા શું થઈ જાય છે લીલા રંગમાં
લીલા રંગજી છે એ લીલા રંગનો એક ભમરો જી છે, એ ભમરો ઉદ્ભવે છે. લાલ રંગમાંથી લીલા રંગ એક ભમરો ઉદભવે છે, આપણે અગાઉ ભણી ગયા છીએ. હવે શું થશે તો સિમ્પલ વસ્તુ છે ભાઈ, કે ભમરાનો જે આ લીલો રંગ જે છે, ભમરાનો કેવો રંગ, તો કે ભમરાનો લીલો રંગ બરાબર, લાલ નહીં લીલો રંગ, એ આનુવંશિક લાક્ષણિકતા છે. અને બીજી પેઢી જે છે એ બીજી પેઢીમાં ઉતરી આવે છે. આ એક ઉદાહરણ. બીજું ઉદાહરણ આપણે આપીએ, આ મેં અગાઉ સમજાવી દીધું છે, ઉદાહરણ છે. બીજું ઉદાહરણ જો આપણે કેવું હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ મનુષ્યના ત્વચાનો રંગ જે માતા પિતા તરફથી મળે છે, મનુષ્યના ત્વચાનો રંગ બાજા, આ ઉપરાંત કે પુષ્પનું સ્થાન વગેરે એવા લક્ષણો જે છે કે જેને આનુવંશિક લક્ષણો કહી શકાય. આમ કે ભાઈ આનુવંશિક જે છે એ આનુવંશિક લાક્ષણિકતાઓ ઉદ્વિકાસમાં અનિવાર્ય હેતુ છે. મતલબ ઉદ્વિકાસ ક્યારે થશે, જયારે આનુવંશિક લક્ષણો આવશે ત્યારે. બાળકમાંથી મનુષ્ય બની ગયા, કારણ શું છે? કારણ જવાબદાર છે આનુવંશિક લક્ષણ. બરાબર મિત્રો, તો આનુવંશિકતાનો આપણે શું કીધું છે કે ભાઈ જયારે પિતૃ સજીવો છે એ પિતૃના પ્રજનન કોષો જે છે, પ્રજનન કોષોના ડીએનએમાં ફેરફાર થઈ જાય તો સ્વાભાવિક છે આ ફેરફાર આનુવંશિક લક્ષણો બને છે. પછી આપણે આપી દીધા એના બે ઉદાહરણ. બરાબર વ્યવસ્થિત આખો પ્રશ્ન જોઈ લો ધ્યાનથી. ઓકે મિત્રો, તો યાર જે આપનો આજનો લેક્ચર પૂરો બરાબર છે, આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું. ઓકે થેન્ક યુ.